ત્યારે સુરતમાં આપણે હાલ છીએ હેરિટેજ હોમના ચોકલેટ્સના ઓનર હર્ષા શ્રોફ સાથે એમની સાથે આપણે વાત કરીશું કે એમની ચોકલેટ્સની જે અત્યારની બનાવટ છે તે કઈ રીતની છે અને તે કઈ કઈ લોકો સુધી આપણે પહોંચાડી શકાય મેમ સૌથી પહેલાં તો આપણે એ પૂછીશ કે હેરિટેજ હોમની જે ચોકલેટ્સ આપણે બનાવીએ છીએ એ હોમમેડ ચોકલેટ્સમાં કયા કયા પ્રકારની ચોકલેટ્સ હોય છે આપણે ત્યાં સૌથી પહેલાં તો હું એ કહેવા માગીશ કે અત્યારે હાલમાં જે કોવિડનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ઓલ ઓવર વર્લ્ડ અને જે તમે અને હું બધા જ ફેસ કરી રહ્યા છે તો આવા સંજોગોમાં સૌથી પહેલાં તો આપણે આપણી હેલ્થની સેફ્ટી જોઈશું આપણું હેલ્થનું ધ્યાન રાખીશું પોતાને પ્રોપર સેનિટાઈઝ કરીશું અને મારે ત્યાં આવનારા મારા જે હેલ્પિંગ હેન્ડ છે એ લોકોને પણ અમે પ્રોપર રીતે સેનિટાઈઝ કરીએ છીએ એ લોકોને સાથે જે પણ અમે વર્ક લેતા હોય છે એ લોકો પાસે તો પ્રોપર ગાઈડલાઇન સાથે અમે લેતા હોઈએ છીએ તો આ બધા પણ આ વસ્તુનું ધ્યાન રાખશો અને બીજું કે અમારે ત્યાં જે હોમમેડ ચોકલેટ બને છે તે પ્યોર નેચરલ ફ્લેવરમાંથી બનવા બનાવવામાં આવે છે અને એમાં ડ્રાય ફ્રૂટ્સ છે અલગ અલગ ટાઈપના ટ્રફલ્સ છે અલગ અલગ ટાઈપના કેરેમલ છે ક્રેકલ્સ છે ફિલિંગ્સ છે તો આ બધી વસ્તુને યુઝ કરવામાં આવીને ચોકલેટ બનાવવામાં આવે છે અને સૌથી મોટી વાત એ કે ક્વોલિટીમાં અમે કોઈ કોમ્પ્રમાઈઝ કરતા નથી મેમ બીજો ક્વેશ્ચન હું એ કરીશ કે અત્યારના ટ્રેન્ડમાં યુથ કયા પ્રકારની ચોકલેટ્સને વધુ પ્રેફર કરે છે લાઈક હમણાં જ આપણે જોઈએ તો બટરસ્કોચ ફ્લેવર હવે બહુ ઓછા લોકોને ગમતો હોય છે હવે લોકો ચોક્કો ટ્રફલ્સ અને વધારે પડતા નટ્સમાં આગળ વધ્યા છે તો તમારી પાસે સૌથી એવી કઈ વધારે પડતી ચોકલેટ છે જેનું સેલ થાય છે મારે ત્યાં જે ડિમાન્ડ છે વધારે યુથ માટેની તો એ લોકોને ડાર્ક ચોકલેટ બહુ જ પસંદ છે બિકોઝ કે ડાર્ક ચોકલેટ હેલ્થ માટે તો સારી જ છે જ એનાથી ઘણા બધા ડિઝીઝ પણ ક્યોર થતા હોય છે લાઈક તમારું વેઇટ રિડ્યુસ કરવું હોય તો પણ તમે ડાર્ક ચોકલેટ યુઝ કરી શકો છો તો આજકાલના યુથને તો સ્લીમ એન્ડ ટ્રીમ રહેવું હોય છે તો એ લોકો આવું વધારે પસંદ કરતા હોય છે અને સાથે સાથે ફ્રૂટ ફ્લેવર લાઇક માલ્ટાસ છે લેમન છે તો આ ટાઈપના ફ્લેવર એ લોકોને વધારે લાઇક કરતા હોય છે મેમ સેકન્ડ ક્વેશ્ચન કે હેલ્થ કોન્શિયસને લઈને લોકો શુગર પણ અવોઇડ કરતા હોય છે અને ચોકલેટ્સ વિનો કે એ શુગર જ હોય છે ચોકલેટ્સમાં સૌથી વધારે સો ડાયટીશિયન્સ માટે યા તો પછી જે વેટ લૂઝની તમે અત્યારે વાત કરી તો એ લોકોના માટે આપણે ફ્રી કે એવું કઈ ચોકલેટ્સ બનાવીએ છીએ જી આજના સૌથી પહેલા તો આજકાલના યુથ ડેઈલી જીમ જતા હોય છે તો એ લોકોને હેલ્ધી ચોકલેટ જોઈતા હોય છે પ્રોટીન બહાર જે માર્કેટમાં મળે છે એટલા બધા ટેસ્ટલેસ હોય છે તો અમારે ત્યાં જે બનાવવામાં આવે છે તો ડ્રાય ફ્રૂટ્સ ફ્રૂટ્સ અને ડાર્ક ચોકલેટને બધું કમ્બાઈન કરીને એક ફ્લેવર ડેવલપ કરવામાં આવ્યું છે અને એમાંથી અમે પ્રોટીન બાર બનાવીએ છીએ અને બીજું કે ડાયટીશિયનો જે રેકમેન્ડ કરતા હોય છે તો અમારે ત્યાં સુગર ફ્રી ચોકલેટ પણ બને છે અમુક ચોકલેટ્સમાં અમે હનીનો પણ યુઝ કરતા હોઈએ છીએ એટલે અમે પણ ડાર્ક ચોકલેટમાં સુગરનું કન્ટેન્ટ ઓછું જ હોય છે જે ખાવામાં હેલ્ધી છે રાઈટ મેમ અને લાસ્ટ ક્વેશ્ચન હું તમને એમ પૂછીશ કે આપણે અત્યારની સિચ્યુએશનમાં કોરોનાને ચલતે ધ્યાનમાં રાખીને બધા સેફટી પ્રિકોશન્સ લીધા છે તો અગર અત્યારની સિચ્યુએશન્સમાં લોકોને આ ચોકલેટ્સ જોઈતી હોય તો એ લોકો કેવી રીતે અવેલેબલ કરી શકે છે એ લોકો વોટ્સઅપથી ફેસબુકથી ઇન્સ્ટા પર ઓર્ડર કરી શકે છે ઓનલાઈન અને હોમ ડિલિવરી બલ્ક ક્વોન્ટિટી હોય તો અમે હોમ ડિલિવરી કરીએ છીએ આઈધર તો ઓછી ક્વોન્ટિટી હોય તો ટેકઅવે આપીએ છે ઓકે અને મેમ અત્યારની સિચ્યુએશનમાં ઓનલાઈન બધું ચાલી રહ્યું છે સો ઇઝ ધર એની પોસિબિલિટી કે આપણે ઓનલાઈન કોઈ સીલિંગ આઈટમ સ્ટાર્ટ કરી હોય હાલ પૂરતું તો નથી રાખ્યું કારણ કે જે કોવિડના લીધે જે પણ પ્રોબ્લેમ થયા છે અમારે ત્યાંથી પણ જે અમારા લેબર ડિલિવરી કરવા જતા હોય તો એ લોકોને પણ કોરોનાની બીક હોય છે તો એ પ્રોસીજર હમણાં અમે સ્ટાર્ટ નથી કરી ઓકે તો આ હતા આપણી સાથે સુરતના હેરિટેજ હોમ મેડ હોમ ચોકલેટ્સના ઓનર હર્ષા શ્રફ જેમની સાથે આપણે વાત કરી એટલું જ નહીં એમણે ઘણી બધી બાબતો એમના ચોકલેટ્સના વિશે જણાવી યુથને જે પસંદ છે ચોકલેટ્સ એના વિશે પણ જણાવી તો તમને પણ અગર આપણા સુરતીઓ જે ખાવાના શોખીન છે તેઓને પણ અગર ચોકલેટ્સ જોઈતી હોય તો તમે હેરિટેજ હોમનો સંપર્ક કરી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી એટલું જ નહીં તમે એ ખરીદી પણ શકો છો અને એ પણ બહુ જ ઇઝી રેટમાં કેમેરા પર્સન પાર્થ પાર્થલિંબાચિયા સાથે ક્રિમિલ હરિયા ચેનલ સુરત